લાઠી તાલુકાના ટોડા ગામ જરખિયા જવા માટેનો રસ્તા ઉપર આવેલ નાળો નીચે પાણી ભરાયેલ એમાં એક અજાણી વ્યક્તિ પાણીમાં ડૂબી ગયેલ. તેમને શોધવા માટે ટોડા ગામજનો તેમજ લાઠીના તરવૈયા રાજાભાઈ સીતા, સિકંદરભાઈ ફકીર સાબિર સીતા તેમજ રામલાલભાઈ ચૌહાણ તેમજ ટીડીઓ સાહેબના ડ્રાઈવર સહિત મહેનત કરી લાશને બહાર કાઢવામાં આવી. તેમજ એમાં હાજર રહેલ અધિકારી શ્રી લાઠી પીએસઆઈ ગોહિલ સાહેબ લાઠી, પોલીસ સ્ટાફ તેમજ લાઠી તાલુકાના અધિકારી શ્રી ટીડીઓ રાઠોડ સાહેબ તેમજ પીએસઆઈ ગોહિલ સાહેબ બંનેની દેખરેખ હેઠળ રેસ્ક્યુ કરવામાં આવેલ. લાશને લાઠી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. રિપોર્ટર પ્રવીણ બાવળિયા, કેમેરામેન આસિફ મકરાણી. જે કોઈ આજુબાજુમાં એને ઓળખતા હોય તો તેમને જાણ કરે. રિપોર્ટર પ્રવીણ બાવળિયા સાથે આસિફ મકરાણી. ગઈકાલે આ ધરખિયાના તળાવમાં એક વ્યક્તિ છે ડૂબી ગયેલાના સમાચાર અહીંયા સ્થાનિક રહેવાસીઓ તરફથી મળેલા. ગઈકાલ રાત્રે સ્થાનિક તરવૈયાઓથી, લાઠીના તરવૈયાઓથી અંદર ખાતરી કરાવતા કોઈ સફળતા મળેલી નહીં. ત્યારબાદ આજ સવારે સ્થાનિક તરવૈયાઓથી મહેનત કરતા એક પુરુષની આજે ઉંમર 40 વર્ષની લાશ મળી આવે છે. ફેક્ટરીઓ છે, ખેતીવાડીની જમીન ધરાવતા ખેડૂતો છે, એ બધાને આ બાબતે તપાસ કરવા માટે સર્વિસ ચાલુ છે. આપના માધ્યમથી વિનંતી છે કે આ લાશની જો કોઈ ઓળખ મળે તો પોલીસની જાણ કરવા. સર, અત્યારે જે આપણે ટોડા ગામની અંદર જે આ અચાનક જે અનબનાવ બન્યો, જે છોકરો પાણી અંદર ડૂબી ગયો, તો બનાવ તો લગભગ કાલ સાંજે બન્યો છે, તો આ વિશે હું શું કહેવા માગું છું તમને? અમને કાલે સાંજે 7 વાગે સાંજે ખ્યાલ આવતા કે પોલીસ તંત્રને સાથે રાખી શોધખોળ આપી, પણ અંધારું થઈ જતા કે પછી બીજા અકસ્માત ન બને એટલા માટે શોધખોળ મુલતવી રાખી. અને પછી સવારમાં અમે 6 વાગે શોધખોળ ચાલુ કરી તો સ્થાનિક તરવૈયા અને લાઠી તાલુકામાંથી તરવૈયા બોલાવી અને શોધખોળ કરતા કે જે મૃતક અજાણ્યા શખ્સને પાણીમાંથી બહાર કાઢી પછી તેને પોલીસ તંત્રને સાથે રાખી અને એમ કે પીએમ વખતે તાલુકાના જે સિવિલ હોસ્પિટલ લાઠી ખાતે ખસેડેલ અને એટલો એમ કે બનાવ બનેલો હતો. સર, આપણે આ બનાવ બન્યો એમાં તમે હાજર રહ્યા, તમને ગામજનો તરફથી કેવો પ્રતિસાદ મળ્યો? ગામ તરફથી તો સરસ પ્રતિભાવ મળ્યો, પણ જે રેસ્ક્યુ માટે જે સાધનો હોય અવેલેબલ ન હોય એટલે સ્થાનિક તો બીજો કે મુશ્કેલી ન બને એટલા માટે બીજું અમે કે જે તરવૈયા આવ્યા ત્યાં સુધી સામાન્ય રીતે આપણે જે જીલા જાલો કાંટા તાર વાળું ફીંડું નાખી અને એને કાઢવા માટે પ્રયત્ન કર્યો તો એનું જે મૃત શખ્સ જે હતા એનું પેન્ટ એમ કે પટ્ટા સહિતનું બહાર આવ્યું. પછી જ્યારે કે તરવૈયાની આવ્યા ત્યારે ગામ લોકોએ એમ કે જે હાજરી આપી અને એમ કે સલાહ સૂચન આપ્યું અને સારો પ્રતિભાવ મળ્યો. ને સદનો એવું કેવું છે કે સામાન વસ્તુ વ્યવસ્થાના હિસાબે કોઈ વસ્તુના હિસાબે થોડુંક રેસ્ક્યુની અંદર થોડોક સમય સાધનો ન હોવાને કારણે થોડાક સમયમાં થોડુંક મોડ લેટ થયું. સાબે તેમજ તેમને પીએસઆઈ શ્રી એક જોડે સાથે રહીને આ ટીમનું સંચાલન કરેલું, તેમજ કેમેરામેન આસિફ સાથે ટીવી રિપોર્ટર પ્રવીણ બાવળિયા.